છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના રાવપુરા ગામે પોલીસ પર હુમલો 8 વાગ્યાના અરસામાં દારૂની રેડ કરવા ગયેલા પોલીસ પર દારૂની રેડ કરવા કેમ આવ્યા છો એમ કહી કર્યો હુમલો ઇજાગ્રસ્ત પોલીસ જવાનોને બોડેલી સંગમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લવાયા ત્રણેય પોલીસ હાલ સારવાર હેઠળ હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ કોવિડ-19નો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મહામારી જાહેર કરેલ છે જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા નોવેલ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે લોકડાઉન જાહેર કરેલ જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક એમએસ ભાભોર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એવી કાટકડનાઓએ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનના સમય દરમિયાન સંપૂર્ણ જિલ્લો જડબેસ લાખ બંધ રહેતા માટે દરેક પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપ્યાના અનુસંધાને ચાલમચાલી આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ તેમજ ત્રણ પોલીસ કર્મચારીઓ બોડેલી તાલુકાના રાવપુરા ગામે લોકડાઉનનો અમલ કરવા તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા પોલીસ ખાતા તરફથી ફાળવેલ રિક્વિઝિટ વાહન નંબર GJ02AP7947LV રાવપુરા ગામે કોઠી ફર્યા ગયા હતા ત્યારે જુદી જુદી જગ્યાએ દારૂની રેડ કરતા હતા ત્યારે કેટલાક કિસ્સામાં ગેરકાયદેસર મંડળી રચી પોલીસ કર્મચારીઓને ઘેરી લઈ મારક હથિયારો લઈ હુમલો કરતા પોલીસ કર્મચારીઓ ઘાયલ થતા તેઓને સરપંચ દ્વારા સંગમ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા પોલીસ ઉચ્ચ અધિકારીઓને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલિક રાવપુરા ગામે ઘસી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચલામલી આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈની ફરિયાદ નોંધી આઈપી કલમ 307, 323, 323, 143, 148, 147, 504, 506, 188, 269, 270 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ટ 2005ની કલમ 135 મુજબ ગુનો નોંધી આરોપી ભૂરા તડવી, સોમા તડવી, પ્રભાત તડવી, નરેન્દ્ર વિજય તડવી, અજય તડવી, પ્રભાત તડવી, મગન તડવી, ભયજી તડવી, નરસિંહ તડવી, ગણપત તડવી તેમજ બીજા 30ના ટોળા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. નાનકડા રાવપુરા ગામમાં આ ઘટનાથી પોલીસ બંદોબસ્ત ખડકાતા ગામમાં અચંબાભરી સ્થિતિ છે. અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર.